અમરનાથની યાત્રાએ પાઠ 8 વિનોદિની રમણભાઈ નીલકંઠ તો જોઈએ એનો ટૂંકાણમાં પરિચય અમરનાથની યાત્રાએ પછી નિહાળીશું વિનોદિની નીલકંઠનું જીવન અને કવન આ નિબંધમાં પ્રવાસ દરમિયાન થયેલા અનુભવો લેખિકા વિનોદિની અને તેમની દીકરી અને બે પુત્ર વર્ણવેલ ચંદનવાડી શબ્દમાં ગુજરાતીઓને તથા લેખિકાને પણ પોતાપણું લાગે છે ઘોડે સવાર કરી પહેલગામથી ચંદનવાડીએ જતા જતા પ્રકૃતિની પ્રતિક્ષણ બદલાતી કુદરતી શોભા તેમાંથી થતો સંગીતનો આભાસ માણે છે શેષ નદીના બદલાતા વિવિધ સ્વરૂપોનું સૌંદર્ય વરસાદના પલળીને પણ માણે છે કુદરતના ન્યારા રૂપ જોઈ પાછા પહેલગામ આવી પલંગમાં સુવાનું સુખદ લાગે છે એ વાતને અંતે જીવનના ચિંતન સાથે સાંકળી આપે છે અને અંતે એક શબ્દ એ એક વાક્યમાં રચના કહે છે જીવનનો પણ એ જ પ્રકારનો અંત છે ને આ પ્રશ્ન મૂકે છે આવી લેખિકાનો પરિચય આપણે મેળવીએ નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું જીતેન્દ્ર ભાવસર ડીએચપી કાપડિયા ગ્રુપ ઓફ સ્કૂલ્સ દ્વારા આપનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે એવી લેખિકાની વાત કરવા જઈ રહ્યા છીએ કે એના પરિચય મેળવતા પહેલાં આપણે એમના પરિવાર વિશેની વાત થોડી જાણવી જરૂરી છે આ એવા પરિવારથી આવતી દીકરી છે અને લેખિકા છે કે જેમને પોતાના જીવનમાં પોતાના પિતા દાદા પોતાની માતા બધાને લેખક અને લેખિકાના સ્વરૂપમાં જ જોયા છે તો એવી વિનોદિની નીલકંઠનો પરિચય મેળવતા એમનો પરિવારનો પરિચય મેળવવો એ બહુ જ જરૂરી છે તો ચાલો આપણે જોઈએ ગુજરાતના નીલકંઠ પરિવારની કથા એમના આમાં 88 પાના નંબર ઉપરની એમના પરિવારમાં નરસિંહરાવ દિવેટિયા જે ખૂબ લોકપ્રિય આપણે કહી શકાય એવા લેખક છે એમના માતા એટલે એમના પત્ની બાળા બહેન ગોપીલાલ એના પછી અહીંયા બીજી તસવીરની અંદર આપણે જોઈએ તો ત્યાં રમણભાઈ તથા વિદ્યાબહેનના લગ્ન પ્રસંગનો એક તસવીર છે જે 1889માં લેવાયેલી છે અને એ બંને પોતાની સ્નાતક ડિગ્રી એ વખતે પ્રાપ્ત કરનાર સૌ પ્રથમ જે હતા એ છે વિદ્યાબહેન નીલકંઠ વિદ્યાબહેન ધ્રુવ તરીકે ઓળખાતા અને એમના લગ્ન પછી એમનું નામ વિદ્યાબહેન નીલકંઠ જે ગુજરાતના પ્રથમ સ્નાતક તરીકે ઓળખાતા સ્ત્રી છે આ પણ પ્રશ્ન ઘણીવાર પૂછાય છે કે વિદ્યાબહેન નીલકંઠ જે ગુજરાતના પ્રથમ સ્નાતક સુધી અભ્યાસ કરનાર એક સ્ત્રી હતા તો સ્ત્રીઓને અભ્યાસ માટેની પ્રેરણા એ સ્ત્રીઓને આગળ લાવવાની પ્રેરણા એ વિદ્યાબહેન નીલકંઠે કરેલી છે બાજુની અંદર જે તસવીર છે ખૂબ જ નાની તસવીરમાં અહીંયા બતાવ્યું છે એ છે વિનોદિની નીલકંઠ 1914ની આ તસવીર છે 7 વર્ષની એમની ઉંમર હશે કારણ કે 1907માં એમનો જન્મ થયેલો છે તો આ 7 વર્ષની દીકરી એ છે વિનોદિની નીલકંઠ તો આજે આપણે એમનો પરિચય મેળવવાનો છે આજે છે વિનોદિની નીલકંઠ છે આ એમના માતા શ્રી વિદ્યાબહેન નીલકંઠ વિનોદિની નીલકંઠ એ ગુજરાતી સાહિત્યની એમને પ્રથમ નવલકથા સર્જક તરીકેની એમને પ્રેરણા મળેલી તો આપણે એમના વિશેનો થોડો ટૂંકો પરિચય આપણે મેળવી લઈએ તો ગુજરાતી સાહિત્યકારો રમણભાઈ નીલકંઠ અને વિદ્યા ગૌરી નીલકંઠના દીકરી હતા વિનોદિની નીલકંઠ કોણ હતા તો રમણભાઈ નીલકંઠ
અને વિદ્યા ગૌરી નીલકંઠના દીકરી. રમણભાઈ નીલકંઠ કોણ છે? તો ભદ્રમ ભદ્રમ નામની હાસ્ય નિબંધ, હાસ્ય. તો હાસ્યના લખના રાયનો પર્વત એમની શ્રેષ્ઠ હાસ્ય નિબંધો અને હાસ્ય રચનાઓ છે. તો વિદ્યા ગૌરી નીલકંઠ માત્ર 21 વર્ષની વયે લલિત ગદ્યનું પુસ્તક રસદ્વાર, લલિત ગદ્યનું પુસ્તક એમને રસદ્વાર આપ્યું. કયું આપ્યું? રસદ્વાર. એમની શૈલીનો એક પ્રથમ 21 વર્ષની ઉંમરે એમણે લખીને આપ્યું. એમણે ગુજરાતમાં અભ્યાસ કર્યા પછી અમેરિકા જઈ માસ્ટર ડિગ્રી મેળવનાર પ્રથમ ગુજરાતી હતા. ગુજરાતની કોઈ પ્રથમ મહિલા ગુજરાતી માસ્ટર ડિગ્રી, અમેરિકા જઈને માસ્ટર ડિગ્રી મેળવનાર પ્રથમ ગુજરાતી, સ્ત્રી કે પુરુષ નહીં, પ્રથમ જ ગુજરાતી, એવા કોણ હતા? તો વિનોદિની નીલકંઠ. આ એમના જીવનની ખૂબ જ પ્રસિદ્ધિ કહી શકાય. એના પછીનો પ્રશ્ન છે કે ભાઈ ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં સ્ત્રી રચિત પ્રથમ નવલકથા કોણે, સ્ત્રી રચિત પ્રથમ નવલકથા કઈ છે? તો એમનું કદલી વન. ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં સ્ત્રી રચિત પ્રથમ નવલકથા કદલી વન કોણે લખી છે? તો વિનોદિની નીલકંઠ. આ પણ આપણે ખૂબ ધ્યાન રાખવાની જરૂર છે કે ભાઈ પ્રથમ ગુજરાતી છે. આ બધા પ્રશ્નો જીપીએસસી કે યુપીએસસીમાં આવી શકતા હોય છે, ઉપરાંત આપણે પણ આપણા જ્ઞાન માટે બહુ જ જરૂરી છે. સાહિત્યને ચાર દાયકાના સફર કટાર લેખક થકી મહિલા વિકાસ સતત ચિંતા અને ચિંતનનો વિષય એમને બનાવ્યો છે. માત્ર લેખન દ્વારા જ નહીં પરંતુ સમાજ સુધારાની અનેકવિધ પ્રવૃત્તિ આદરીને આ જીવન સ્ત્રી કલ્યાણનું કાર્ય એમને કરેલું. આ સિવાય સ્ત્રી કલ્યાણ એમનું કાર્ય કરેલું. સાહિત્ય ઉપરાંત રંગભૂમિ પણ અદ્વિતીય પ્રદાન, અનેક પ્રસિદ્ધ નાટકો અને પ્રશંસનીય અભિનય એમના દ્વારા આપવામાં આવેલો. તો આ હતું એમના જીવનનો ટૂંકો પરિચય. અહીં આપણે તસવીરમાં અત્યારે જોઈ રહ્યા છીએ રમણભાઈ નીલકંઠ છે, જેમના ખૂબ સુંદર સર્જનો છે, જેમાં રાયનો પર્વત અને ભદ્રમ ભદ્રમ એ શ્રેષ્ઠ વાર્તાઓ છે. આ એમને નાઇટહુડ મુખ્ય પુરસ્કારો મળ્યા છે. ભદ્રમ ભદ્રમ, રાયનો પર્વત એમની કથાઓ છે, બંને વાર્તાઓ છે, શ્રેષ્ઠ છે, મુખ્ય રચનાઓ ગણી શકાય. એના પછી આપણે જોઈએ આ પરિવારમાં જન્મેલી આવી દીકરી જેને વિનોદિની રમણભાઈ નીલકંઠ, જે આપણે કાવ્યમાં 8મા પાઠમાં અમરનાથની યાત્રાએ જેમાં આપણે પરિચય આપણે પાઠ્યપુસ્તકમાં જોવાના છીએ. તો જોઈએ, આપણને ઘણો બધો ખ્યાલ તો આવી જ ગયો છે વિનોદિની નીલકંઠનો. તો પાઠ્યપુસ્તકમાં આપણે કયો કયો પરિચય આપ્યો છે, આ સિવાય આપણે બધો જ પરિચય તો મેળવી જ ચૂક્યા છીએ, પણ એ સિવાય પણ કયો કયો પરિચય એમને આપ્યો છે તો જોઈએ. તો વિનોદિની રમણલાલ નીલકંઠ, આપણે પાઠનું નામ યાદ રાખવાનું છે, અમરનાથની યાત્રાએ. કયો છે? અમરનાથની યાત્રાએ. અને એની અંદર વિનોદિની રમણલાલ નીલકંઠ એમનું પૂરું નામ છે, યાદ રાખજો. અને એમની માતાનું નામ, માતાનું નામ બધા જ કોમેન્ટ બોક્સમાં લખશે. હવે બીજો પ્રશ્ન કે ગુજરાતી નિબંધ, નવલિકા, નવલકથા તેમજ બાળ સાહિત્યમાં અગ્રણી લેખિકા વિનોદિની નીલકંઠનો જન્મ અમદાવાદમાં થયો હતો. ક્યાં થયો હતો? અમદાવાદમાં થયો હતો. આપણે આનો પરિચય પણ મેળવી લીધો. એમનો જન્મ ક્યાં થયો હતો? અમદાવાદમાં. પ્રાથમિક, માધ્યમિક તેમજ ઉચ્ચ કેળવણી તેમણે અમદાવાદમાં પ્રાપ્ત કરી હતી. અમેરિકાની મિશિગન યુનિવર્સિટીમાંથી સમાજશાસ્ત્ર અને શિક્ષણશાસ્ત્ર વિષયો સાથે એમએની પદવી પ્રાપ્ત કરી હતી. તો એમણે અમેરિકાની યુનિવર્સિટીમાંથી, એમને મિશિગન યુનિવર્સિટીમાંથી શું પ્રાપ્ત કરેલું? સમાજશાસ્ત્ર અને શિક્ષણશાસ્ત્ર વિષયો ઉપર એમએની ડિગ્રી મેળવેલી. સામાજિક શૈક્ષણિક સંસ્થાઓમાં ઉમદા સેવા આપેલી. આપણે પહેલાં પણ વાત કરી દીધી કે તેમનું શ્રેષ્ઠ સર્જનની વાત કરીએ તો રસદ્વાર એ રસાળ શૈલીનો એક નિબંધ સંગ્રહ છે, તેમજ આરસીની ભીતર, આરસીની ભીતર, કાપારસી, બીજી વાતો, દિલ દરિયાના મોતી, અંગુલીનો સ્પર્શ,
વાર્તા સંગ્રહો પ્રાપ્ત થયા છે. શિશુ રંજના, મહેંદીની મંજરી, બાળકોની દુનિયામાં ડોકિયું તથા સફરચંદ બાળ સાહિત્યના નોંધપાત્ર પુસ્તકો તેમને આપેલા છે. તો એ ઉપરાંત આપણે કહીએ તો એમને શિશુ રંજના, મહેંદીની મંજરી, બાળકોની દુનિયામાં ડોકિયું, સફરચંદ બાળ સાહિત્ય તેમના પુસ્તકો છે. તેમને રાજ્ય સરકારના પારિતોષિક પણ એમને મળ્યા છે. તેમને રાજ્ય સરકારના કેટલાક પારિતોષિક પણ પ્રાપ્ત થયા છે. તો અહીં એમનો પાઠ્યપુસ્તકમાં આપેલો પરિચય છે. આ ઉપરાંત આપણે કેટલોક બીજો પરિચય પણ મેળવીએ. ફરીવાર આપણે રિવિઝન કરીશું કે વિનોદિની નીલકંઠ, તો તેમનો જન્મ વિનોદિની રમણભાઈ નીલકંઠ 9 ફેબ્રુઆરી 1907, 29 નવેમ્બર 1987 તેમનું મૃત્યુ થયેલું. ગુજરાતી નિબંધકાર, નવલકથાકાર, નવલિકાકાર અને બાળ સાહિત્યકારના લેખિકા હતા. એમનો આપણે વાત કરીએ તો વિનોદિની નીલકંઠ આ એમની તસવીર છે અને તેમનો જન્મ 9 ફેબ્રુઆરી 1907 અમદાવાદમાં થયેલો, મૃત્યુ 29 નવેમ્બર 1987. વ્યવસાય તરીકે અધ્યાપિકા રહી ચૂક્યા છે અને કટાર લેખક પણ એમને લીધા છે. એમના જીવન વિશેની વાત કરીએ તો તેમનો જન્મ અમદાવાદમાં જાણીતા ગુજરાતી સાહિત્યકારો રમણભાઈ નીલકંઠ અને વિદ્યા ગૌરી નીલકંઠને ત્યાં થયો હતો. કોમેન્ટ બોક્સની યાદ કરજો કે કોણ હતા એમના માતા. પ્રાથમિક શિક્ષણ તેમણે અમદાવાદની મહાલક્ષ્મી ટ્રેનિંગ કોલેજમાં અને માધ્યમિક શિક્ષણ ગવર્મેન્ટ ગર્લ્સ હાઈસ્કૂલમાં મેળવ્યું હતું. અમદાવાદમાં એમને ક્યાં શિક્ષણ મેળવેલું? તો અમદાવાદમાં મહાલક્ષ્મી ટ્રેનિંગ કોલેજમાં માધ્યમિક અને શિક્ષણ ગવર્મેન્ટ ગર્લ્સ હાઈસ્કૂલમાં મેળવ્યું હતું. અમદાવાદની ગુજરાત કોલેજમાંથી અંગ્રેજી મુખ્ય વિષય સાથે, અંગ્રેજી મુખ્ય વિષય સાથે અને ગુજરાતી ગૌણ વિષય સાથે BA પદવી પ્રાપ્ત કરેલી. જેની પદવી પ્રાપ્ત કરેલી એમને BA પદવી પ્રાપ્ત કરેલી છે. તો આ એમનો પરિચય છે. એ ઉપરાંત 1930માં અમેરિકાની મિશિગન યુનિવર્સિટીમાંથી સમાજશાસ્ત્ર અને શિક્ષણશાસ્ત્ર વિષયોમાં MA થયા હતા. કયા વિષય સાથેના? તો એમના બંને વિષયો સમાજશાસ્ત્ર અને શિક્ષણશાસ્ત્ર વિષય પર અમેરિકાથી મિશિગન યુનિવર્સિટીમાંથી સમાજશાસ્ત્ર અને શિક્ષણશાસ્ત્ર વિષયોમાં MA પદવી પ્રાપ્ત કરી. કારકિર્દીની વાત કરીએ તો તેઓ વનિતા વિશ્રામ અમદાવાદમાં, તેમની કારકિર્દીની વાત કરીએ તો વનિતા વિશ્રામ અમદાવાદના અધિષ્ઠાત્રી હતા, તેમજ મ્યુનિસિપલ ગર્લ્સ હાઈસ્કૂલના હેડ મિસ્ટ્રેસ રહ્યા. SNDT મહિલા પાઠશાળામાં પ્રાધ્યાપિકા તેમજ વિવિધ સમાચાર પત્રોમાં કટાર લેખિકા તરીકે તેમણે કામગીરી કરી હતી. તેમના સર્જનની વાત કરીએ તો તેમનું સર્જન માં કદલી વન, આપણે વાત કરી તેમ કદલી વન એ નવલકથા ગુજરાતી સાહિત્યમાં પહેલી રચનાર સ્ત્રી કોણ હતી? તો એમાં નામ તમારે કોમેન્ટ બોક્સમાં લખવાનું છે, કોણ હતું. કદલી વન એમની પ્રથમ નવલકથા છે. RCની ભીતર 1942માં, કારપાસી અને બીજી વાતો 1951માં, દિલ દરિયાવના મોતી, અંગુલીનો સ્પર્શ વગેરે એમના નવલિકા ગ્રંથો છે. રસદ્વાર એ એમનો નિબંધ સંગ્રહમાં નારી હૃદયનો કુમાસ ભર્યો ગાઢ છે. ઘરઘરની જ્યોત ભાગ 1, 2, 3, 4, જે અનુક્રમે 1955માં, 1958માં, 1964 અને 1969માં એમના પ્રસંગ ચિત્રોનો સંચય છે. નિજાનંદ 1976માં પ્રવાસ ચિત્રો છે. વિદ્યા ગૌરી નીલકંઠ તેમના માતા હતા, એમના ઉપર જીવનચરિત્ર એમણે લખેલું છે. ગુજરાતીના અટકોનો ઇતિહાસ એમનો એક સંશોધન ગ્રંથ છે, એ પણ એમને લખ્યો છે. એમને શિશુ રંજના 1950, મેરીની મંજરી 1956, બાળકોની દુનિયામાં ડોક્યું, સફરચંદ 1964, પડછંડ કાઠિયારો 1964 વગેરે તેમને 12 સાહિત્યો પણ આપ્યા છે. ઘરનો વહીવટ 1959, 12 સાહિત્યો એમને આ બધા આપ્યા છે. 12 સુરક્ષા, મુક્તજનોની ભૂમિ 1967, સુખની સિદ્ધિ સમાજ વિદ્યા 1968 વગેરે એમના પ્રકીર્ણ પુસ્તકો છે. તો આ હતો એમનો પરિચય. વિનોદિની નીલકંઠ જે પોતાના ગર્ભકાળથી જ એક લેખિકા અને એક લેખકના કુખે
આ જન્મેલા છે અને એમને ગુજરાતી સાહિત્ય માટે અઢળક કામ કર્યું છે. એ ઉપરાંત ગુજરાતની સ્ત્રીઓ માટે શિક્ષણની એક રેખા, એક રસ્તો, એક રાહ એને બતાવ્યો છે. તો ચાલો આજે આપણે જોવા જઈ રહ્યા છીએ એમનું જ એક સર્જન, અમરનાથની યાત્રાએ. તો એ આપણે એક નેક્સ્ટ આના પછીના વિડીયોમાં જોઈશું. તો આ વિડીયોને આપ બરોબર સમજજો, એના પ્રશ્નોને સમજજો, ટૂંકા પ્રશ્નો પૂછાય છે, અને એના પછી આપણે અમરનાથની યાત્રાએ પઠન અને સમજૂતી સમજીશું.